જય હિંદ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો થોડા દિવસ પહેલાં છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય બોડેલી તાલુકાની એક ગ્રામ પંચાયતમાં ગયા હતા તાંદલજા ગ્રામ પંચાયતના ગોવિંદપુરા ગામે જ્યારે તેઓ પ્રચાર અર્થે ગયા ત્યારે એક ગ્રામજન સાથે તેમની જે જીભાજોડી થઈ હતી ગ્રામજને તેમને એક સવાલ કર્યો હતો કે તમે અમારા ગામમાં શું કર્યું અને જ્યારે તેમણે હિસાબ માંગ્યો ત્યારે ધારાસભ્ય ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે ગ્રામજનને જવાબ આપ્યો હતો કે નેવું લાખ રૂપિયા તમારા ગામમાં ફાળવ્યા છે સાહીઠ લાખ રૂપિયા તમારા સરપંચ ખાઈ ગયા ખૂબ જ મોટો અને ગંભીર આરોપ કહી શકાય અને આ આરોપને લઈને તીર સમાચારે ગઈકાલે પણ એક ખુલાસો આપ્યો છે ગામમાં તીર સમાચાર પહોંચ્યું હતું અને જે ગ્રામજન સાથે ધારાસભ્યની જે વાતચીત થઈ હતી જે ચર્ચા થઈ હતી એ ચર્ચાને લઈને તેની સાથે વાત કરતાં તેણે જણાવ્યું હતું કે ધારાસભ્ય મારી વાતને લઈને ઉશ્કેરાઈ ગયા હતા અને અમારા ગામમાં ધારાસભ્યની એક પણ રૂપિયો ગ્રાન્ટ આવી નથી સાથે ડેપ્યુટી સરપંચ કે જેની પાસે સરપંચનો હવાલો છે તેની સાથે પણ વાત કરવામાં આવી હતી ત્યારે આ જે સમગ્ર મામલે જ્યારે સરપંચ ઉપર આટલો મોટો આરોપ લગાવવામાં આવ્યો છે અમે ગામમાં પહોંચ્યા ત્યારે સરપંચ અમેરિકા છે તેવું જાણવા મળ્યું હતું પરંતુ આપને જાણીને આશ્ચર્ય થશે કે આટલો મોટો ગંભીર આરોપ જ્યારે સરપંચ ઉપર લાગ્યો ત્યારે સરપંચ યુએસએથી સ્પેશિયલ ખાસ કરીને આ આરોપને નકારવા માટે આ આરોપનો જવાબ આપવા માટે તાબડતોબ દોડી આવ્યા છે અત્યારે અઢી વાગે જ તેઓ અહીંયા પોતાના ગામમાં પહોંચ્યા હતા અને તરત જ તેમણે તીર સમાચારનો સંપર્ક કર્યો છે અને ત્યારે તે અમારી સાથે છે શું નામ સાહેબ આપનું જનકભાઈ ભગત જનકભાઈ ભગત જનકભાઈ આજે આરોપ લગાવ્યો છે ધારાસભ્ય કે સાહીઠ લાખ રૂપિયા સરપંચ ખાઈ ગયા શું છે સમગ્ર મામલો હવે મારે માનીય ધારાસભ્ય સાહેબ અમને અભિસિંહભાઈને કહેવું એટલું જ કહેવું છે કે તાંદલજા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ ઉપર જે સાઠ લાખ રૂપિયા ખાઈ ગયા છે એમ ગ્રામજનોને જઈને બોલ્યા છે તો મારે ધારાસભ્ય અને સાહેબને એટલું જ જણાવવું છે કે સાઠ લાખ રૂપિયા ગ્રાન્ટ આવી છે ખરી તાંદલજા ગ્રામ પંચાયતમાં અને જો આવી હોય ખરેખર અને આરોપ મારી ઉપર એમણે આક્ષેપ મૂકો છે મારી એના એની કારકિર્દી ઉપર તો મેં ધારાસભ્યને ખુલ્લી ચેતવણી આપું છું કે આ મારી ઉપર આક્ષેપ જે મૂકો છે એ ખરેખર સાબિત કરીને આપે અને જો સાબિત કરીને આપે તો સરપંચ પદેથી પણ રાજીનામું આપવા માટે જનકભાઈ તો રાજીનામું આપી દેશે અને એમની મેં એકસો આઠ ધારાસભ્ય તરીકે ઓળખાતા હોય તો મારે એટલું જ કહેવું છે તમે ધારાસભ્ય તરીકે જીતો ત્યારે તમારે પણ આપવાની હિંમત રાખજો જનકભાઈ સાહીઠ લાખ રૂપિયા ખાઈ ગયા તેવો આરોપ છે અને આરોપ પછી તમે એનું ખંડન પણ કર્યું છે કેટલી ગ્રાન્ટ અત્યાર સુધી તાંદલજા ગ્રામ પંચાયતમાં ધારાસભ્ય તરફથી આપવામાં આવી છે માન્ય ધારાસભ્ય અભયસિંહભાઈ બે હજાર સત્તરમાં જ્યારથી ચૂંટાયા તે આજ દિવસ સુધી પાંચ વર્ષમાં અમુને ખાલી એક લાખને પચીસ હજારનું પાણીનું પીવાનું ટેન્કર એટલું જ આપેલું છે એ અમારે ભૂલવું ના જોઈએ એમણે એક જ ગ્રાન્ટ આપેલી છે અને અત્યાર સુધીના ઇતિહાસની અંદર આજે છેલ્લા દસ વર્ષના એમ દેખવા જઈએ તો સાંસદ સભ્ય ચાર લાખ રૂપિયા રામસિંહભાઈએ એક લાખ પચીસ હજાર અભયસિંહભાઈએ અને નારણભાઈ સાંસદ સભ્ય છે અત્યારે એ દસ લાખ રૂપિયા અમને આપેલી છે અને ધીરુભાઈના કાર્યકારની બદલ અમારે બત્રીસ લાખ રૂપિયાની અમને ગ્રાન્ટો આપેલી છે તો અમારે વિચારધારાની અમે કોઈપણ જાતનો સરપંચ વિચારધારાની હોય તો એનો મતલબ એવું નહીં થતો કે અમારી જોડે અન્યાય કરે બધા સરપંચો ધારાસભ્યને સરખા જ હોય છે એટલા માટે ધારા એમને અભયસિંહભાઈને મારે એટલું જણાવવું છે કે આ જે તમે આરોપ મારી ઉપર લગાવ્યો છે એ સાબિત કરો અને જો સાબિત નહીં કરો તો મારે અગાઉની રણનીતિ શું છે એ અમારે જાણવી જ પડશે અમારે અમારે તો હવે ભવિષ્યમાં અમારે જો આ મારી પ્રતિષ્ઠાને અને મારી મારી જાત ઉપર એટલે મારા પ્રતિષ્ઠાને કાંઈ કારકિર્દી ઉપર એક ભ્રષ્ટાચારનો આરોપ મૂકી દીધો છે તો અમે માનહાનીનો દાવો પણ અમે મૂકી શકશું બિલકુલ જનકભાઈ માનહાનિનો દાવો તમે મૂકશો બરાબર છે વિચારધારાનો જે વાત છે ધારાસભ્ય દ્વારા વિચારધારાને લઈને એટલે કે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે ક્યાંકને ક્યાંક તમને સમજ નતા ને એટલા માટે તમને ગ્રાન્ટથી વંચિત રાખવામાં આવ્યા એવું કહી શકાય સાચી વાત છે તમારી કેમ કે અમારી વિચારધારા એવું ના હોય ધારાસભ્ય જીતા પછી દરેક સરપંચ પોતપોતાના હોય છે અને દરેક ક્ષેત્રે ગુજરાત સરકારમાંથી દરેક ધારાસભ્યને દરેક તાલુકા ગામડા દીઠ જે જે જરૂરિયાત હોય દરેક સરપંચને એક સાચવવાની એમની જવાબદારીમાં આવે છે પણ આ દિન નમળ અમરજ બહુ મોટો ભેદભાવ રાખેલો છે અને મેં એવું કહેવા માટે ખુલ્લા મેં છું કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાંથી તપાસ કરાવે અભિસિંગભાઈ કે કેટલી તમે ગ્રાન્ટો આપી છે તાંદલજા ગ્રામ પંચાયતને અમુને જે ગ્રાન્ટો આપે તેમાં બાદ બાકી પણ તમે રાખેલી છે એટલે મારે યુએસથી તાત્કાલિકમાં આ જે મારી ઉપર જે આરોપ મૂક્યો છે એની મેં તાત્કાલિક મારે દોડીને અત્યારે આવ્યું તાંદલજા આવી ગયો છું જનકભાઈ શું કાયદા કે કોઈ પ્રક્રિયા તમારા તરફથી કરવામાં આવશે ના અમારે અમારે ખાલી સાબિત કરવું એમને કરવાનું રહેશે અભિસિંહભાઈ સાહેબને એ અત્યારે નેવું લાખનું આ જે ફ્લડ આવ્યું હતું અત્યારે આ વર્ષમાં એની અંદર એક નાડું અમે મંજૂર કરાવવા માટે આર એન બીમાંથી જિલ્લા પંચાયતમાં મંજૂર કરવા આવ્યું છે હવે એનો હજુ તો વર્ક ઓર્ડર નથી આવ્યો એની જે ડિપોઝિટ ભરવાની તે ભરાઈ નથી હજુ કોન્ટ્રાક્ટરને કામ નથી સોંપાયું ત્યાર પહેલાં કે અમે કામ આપી દીધું તો કાયલ ઉઠીને એને રદ પણ થઈ શકે છે કામ એ તો ધારાસભ્ય એક લોલીપોપ અમને આપીને ગયા છે ગામમાં એમની ગ્રાન્ટ આવે જ નહીં ને એમની એમની ગ્રાન્ટ તો પાંચ કરોડની આવે ને એવું લાગતો એમને ક્યાંથી આવવાની છે પાંચ કરોડમાંથી નેવું લાખ રૂપિયા તાંદાજા ગ્રામ પંચાયત હો ભાગી ગયા તાંદલજા ગ્રામ પંચાયત એટલે આ એવું લાખ રૂપિયા જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગમાંથી ગ્રાન્ટ ફાળવવામાં આવેલી છે ન તો ધારાસભ્યની ધારાસભ્ય ખાલી એમને એવું ગામ લોકોને સારું લાગે એટલા માટે એમને કહી દીધું છે કે આ ગ્રાન્ટ મેં આઈપી છે પણ હકીકતમાં એમની ગ્રાન્ટ આપી નથી અને તપાસ કરાવી લે તાલુકા પંચાયતમાંથી ટીડીઓ દ્વારા ડીડીઓ દ્વારા તો તપાસ કરે જિલ્લા પંચાયતમાંથી તાંદલજા ગ્રામ પંચાયતના ધારાસભ્યએ કેટલી ગ્રાન્ટ આપી અત્યાર સુધી છેલ્લા દસ વર્ષથી મેં જોતો આવ્યો છું અને છેલ્લા પાંચ વર્ષની તો આપણે વાત કરીએ તો અમોને ધારાસભ્ય તરફથી અને કે સાંસદ સભ્ય તરફથી કોઈ પણ અમોને એક વિચારધારા અલગ હોવાથી અમારા ગામ લોકોનું શું સરપંચોને તમારે એ હોય શકે પણ ગ્રામજનોને તમારા પોતાના અમારા ગામમાંથી પણ એમના મત નીકળે છે નથી નીકળતા એવું નથી પણ અમારી કોઈની વિચારધારા અલગ અલગ સરપંચો ધરાવતા હોય તો એને ગ્રાન્ટ નહીં આપી આ તો ખરેખર ધારાસભ્યને પોતાને જાણીને જે ભલે પોતાથી અગળા હોય માણસ તો એણે પોતાના પહેલાં કરવા જોઈએ તો મોદી સાહેબનું તો કહેવું છે સૌનો સાથ સૌનો વિકાસ પરંતુ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે ધારાસભ્યો છે સાંસદ છે તે આવે તો એમને જ પૂછવું પડે કે કોનો વિકાસ કર્યો છે તે એમનો પોતાનો વિકાસ કર્યો છે કે કોઈનો વિકાસ કર્યો એ આવે એમને જ પૂછ્યું તો સારું તો આ હતા જનકભાઈ ભગત કે જે બોડેલી તાલુકાના તાંદલજા ગ્રામ પંચાયતના સરપંચ છે ગોવિંદપુરા ખાતે જે ઘટના બની હતી ધારાસભ્ય દ્વારા જે આરોપ તેના ઉપર લગાવવામાં આવ્યો હતો કે સાહીઠ લાખ રૂપિયા સરપંચ ખાઈ ગયા અને આરોપને લઈને આ જે સરપંચ છે તાબડતોબ યુએસએથી આજે ખુલાસો આપવા માટે દોડી આવ્યા છે અને તેમણે જે ખુલાસો આપ્યો છે તેમણે ધારાસભ્યને ચેતવણી પણ આપી છે કે ધારાસભ્ય જે આરોપ લગાવ્યો છે તે સાબિત કરીને બતાવે નહીતર મારે કાયદાકીય પ્રક્રિયા કરવી પડશે જોકે તેમણે સાથે એ પણ આરોપ લગાવ્યો છે કે ધારાસભ્ય અને સાંસદ સભ્ય તરફથી તેમની જે વિચારધારા છે તેને લઈને ગામ લોકો સાથે ક્યાંક ને ક્યાંક તેઓ અન્યાય કરી રહ્યા છે ગામને વિકાસથી વંચિત રાખી રહ્યા છે ધન્યવાદ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો